વંદે વિદ્યાર્થી મિત્રો આગળના અંદર આપણે મહાવરો નંબર પ્રશ્ન એક અને બે શીખી ગયા હતા અને ત્રીજા પ્રશ્નની અંદર આપણે એ બી અને સી ત્રણ આકૃતિ આપેલી અને આકૃતિ પરથી આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાનું હતું તો એ આકૃતિમાં આપણે ક્ષેત્રફળ શોધી લીધા હતા અને પરિમિતિ શોધવાની બાકી હતી તો જોઈએ આપણે એમાં ત્યાર પછી આગળ આપણને આપેલું છે કે કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે કેટલી અને કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધુ છે કેટલી તો આપણે પરિમિતિ શોધવા માટે આગળ જેમ દોરાનો ઉપયોગ કરીને આકૃતિને આકૃતિ જે હતી એ આકૃતિને આપણે માપેલી અને ત્યારબાદ જેટલા સેમી આપણને મળેલું એ આપણે સ્કેલની મદદથી માપેલું હતું અને ત્યારબાદ આપણને પરિમિતિ મળી હતી તો એ જ રીતે દોરાનો ઉપયોગ કરીને આપણે કરવાનું છે તો અહીંથી હું દોરાનો ઉપયોગ કરું છું આજે ખાનું આપેલું છે અહીંથી તો ત્યાં હું નિશાન કરી દઈશ તો તો અહીંયા આપણે પાછા પહોંચી ગયા છે તો અહીંયા હું નિશાન કરી દઉં છું તો ગાંઠથી લઈને અહીંયા સુધીનું નિશાન આપણે માપવાનું છે અહીંયા બ્લુ કલરનું છે પણ આપણે જે પાઠ્યપુસ્તકમાં માપ લીધેલું હતું આ એનું છે તો અહીંયા સુધીનું માપ આપણે લેવાનું છે તો સ્કેલની મદદથી આપણે માપી લઈએ તો આ જે ગાંઠ છે એને આપણે બહાર રાખવાની છે અને ત્યાંથી લઈને આ ગાંઠથી લઈને આ બીજું જે છે ત્યાં સુધીનું આપણે માપ લેવાનું છે તો ચોવીસ સુધીનું આ માપ થાય છે તો એ જે છે એની પરિમિતિ આપણને ચોવીસ મળી એમ આપણે કહી શકીએ ચોવીસ સેમી ત્યાર પછી બી જોઈએ તો બીનું માપ હું અહીંથી લઉં છું તો ત્યાં હું અન્ડરલાઈન કરી દઈશ તો આપણે ગાંઠને પકડીને શરૂઆત કરી દઈએ તો ત્યાર પછી અહીંયા આપણે પહોંચી ગયા છીએ તો ત્યાં હું ફરીથી પેન વડે નિશાન કરી દઈશ અને સ્કેલની મદદથી આપણે માપ એનું જોઈ લઈએ જે ગાંઠ છે એને આપણે બાર રાખવાની છે તો ગાંઠ આપણે બાર રાખી છે અને ત્યાંથી લઈને આપણે માપ જોઈએ તમે જોઈ શકો છો કે સત્તર જે છે ત્યાં આપણું ટપકું અટકે છે તો આ જે માપ છે એ સત્તર સુધીનું છે એમ કહી શકીએ તો અહીંયા આપણે બી જે છે ત્યાં નીચે લખી દઈએ સત્તર સેમી ત્યાર પછી આગળ જોઈએ સી તો સી જે આપેલું છે તેને હું અહીંથી સ્ટાર્ટ કરું છું તો અહીંયા હું નિશાન આપી દઈશ અને ગાંઠને આપણે બહાર રાખીને શરૂઆત કરવાની છે તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે તો ત્યાં હું નિશાન લગાવી દઉં તો હવે સ્કેલની મદદથી આપણે જોવાનું છે કે અહીંયા સુધી કેટલા અંક સુધી એ માપ આવે છે કેલમાં ગાંઠને આપણે બહાર રાખવાની છે અને ત્યાર પછી જોઈએ આપણે અહીંથી લઈને તમે જોઈ શકો છો કે ત્રીસ અંક પછી પણ હજી મારા હાથમાં દોરો છે તો હજી આપણે એટલું શોધવાનું છે તો ત્રીસ અંક સુધી આપણે માપ લઈએ પહેલાં કે ક્યાં સુધી ત્રીસ અંક સુધી આવે છે તો અહીંયા સુધી ત્રીસે આવે છે હજી આપણે આટલું માપ શોધવાનું છે તો ત્યાર પછી અહીંથી આપણે ફરીથી માપવાનું છે તો અહીંયા સુધીનું માપ લેવાનું છે એટલે કે આપણું માપ અહીંયા તમે જોઈ શકો છો કે દસે આવીને ઊભું છે એટલે કે દસે એટ આપણો જે બ્લુ કલરનો ટોપ પોઈન્ટ મેં પાડેલો જે નિશાન કરેલો એ દસ સુધી પહોંચે છે તો આપણે પહેલાં આખી સ્કેલનું માપ લીધેલું એ હતું ત્રીસ અને ફરીથી પાછો આપણે આ જે બીજી વખત માપ લીધું એ થયું છે દસ એટલે કે ત્રીસ વત્તા દસ બરાબર ચાલીસ તો જે આ સી જે છે એ ચાલીસ સેમી પરિમિતિ ધરાવે છે એવું આપણે કહી શકીએ તો ત્યાર પછી હવે આપણે સવાલના જવાબ આપી શકીએ કે કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે ચોવીસ સત્તર ચાલીસ ઓછી કઈ છે તો કે સત્તરવાળી એટલે કે બી અહીંયા લખીએ બી અને અહીંયા લખીએ કેટલી એમાં લખીએ સત્તર સેમી ત્યાર પછી કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધુ છે તમે જોઈ શકો છો ચોવીસ ચાલીસ એમાં મોટી છે માટે અહીંયા લખીએ લખીએ અને કેટલી તો તો એમાં સેમી ત્યાર પછી આપણને આપેલું છે સ્વાધ્યાય અને સ્વાધ્યાયની અંદર આપણે જોઈએ તો એમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે નીચેની ખાલી જગ્યા પૂરો એમાં પહેલું આપેલું છે કે એક ચોરસ સેમી બરાબર ખાલી જગ્યા ચોરસ મિલીમીટર આપણે આગળ નો જે વિડિયો શીખેલા અને એ વિડિયોની અંદર આપણે શીખી ગયા છીએ કે એક ચોરસ સેમી બરાબર કેટલા ચોરસ મિલીમીટર થાય તો સો ચોરસ મિલીમીટર એક ચોરસ મીટર બરાબર ખાલી જગ્યા ચોરસ સેમી એક ચોરસ મીટર બરાબર દસ હજાર ચોરસ સેમી અને ત્યાર પછી એક ચોરસ કિમી બરાબર ખાલી જગ્યા ચોરસ મીટર તો એક ચોરસ કિમી બરાબર દસ લાખ ચોરસ મીટર ત્યાર પછી નદીનું ક્ષેત્રફળ ખાલી જગ્યામાં માપવામાં આવે છે તો કે ચોરસ આખા શબ્દમાં લખીએ આપણે કિમી ચોરસ કિમીમાં માપવામાં આવે છે અથવા તો આપણે એને એમ પણ લખી શકીએ ચોરસ કિલોમીટરમાં માપવામાં આવે છે ત્યાર પછી આગળ પાંચમું જોઈએ પાંચમું આપણને આપેલું છે કે ચાર મીટર લંબાઈના ચોરસનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા થાય હવે ચાર મીટર લંબાઈ ધરાવતું જે ચોરસ હોય એનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે ચોરસ હોય એની ચાર બાજુ હોય અને ચાર બાજુમાં ચાર વખત ચાર ચાર હોય તો કે ચાર ગુણ્યા ચાર બરાબર ચોકે ચોકે સોળ એટલે કે સોળ મીટર થાય ત્યાર પછી આગળ છઠ્ઠું કે નવ સેમી લંબાઈ અને આઠ સેમી પહોળાઈ વાળા લંબચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય પરિમિતિ આપણે શોધવાની છે એટલે પરિમિતિનું સૂત્ર મૂકી દઈએ આપણે પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાઈ બે કાઉસમાં લંબાઈ આપણને આપેલી છે સોરી અહીંયા છઠ્ઠું લંબાઈ આપણને આપેલી છે નવ અને પહોળાઈ આપેલી છે આપણને આઠ એટલે કે નવ વત્તા આઠ બે કાઉસમાં નવ વત્તા આઠ બરાબર સત્તર સત્તર દુ ચોત્રીસ સેમી તો નવ સેમી લંબાઈ અને આઠ સેમી પહોળાઈ વાળા લંબચોરસની પરિમિતિ થાય ચોત્રીસ સેમી અહીંયા સેમી આપેલું છે એટલે નો લખીએ તોય ચાલે ત્યાર પછી કે વીસ મીટર લંબાઈ અને ત્રીસ મીટર પહોળાઈ વાળો લંબચો રસ બનાવવા માટે ખાલી જગ્યા મીટર લાંબા તારની જરૂર પડે લાંબા તારની આપણને જરૂર પડવા માટેનું માહિતી મેળવવા કીધેલું છે તો આપણે આને શોધવી પડે પરિમિતિ તો આપણે પરિમિતિ શોધવી છે તો આને ઇરીઝ કરી દઈએ અને ફરીથી બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાય તો અહીંયા બે કાઉસમાં લંબાઈ આપણને આપેલી છે અહીંયા વીસ અને પહોળાય ત્રીસ તો વીસ વત્તા ત્રીસ બે કાઉસમાં વીસ વત્તા ત્રીસ વીસ ને ત્રીસ પચાસ બરાબર બે ગુણ્યા પચાસ પચાસ દુ સો એટલે જવાબ એવો આપણી પાસે સો અહીંયા આપણને મીટર આપેલું છે એટલા માટે અહીંયા લખીશું આપણે મીટર તો અહીંયા આપણે જે ખાલી જગ્યા આપેલી છે એમાં લખી શકીએ સો મીટર લાંબા તારની જરૂર પડે ત્યાર પછી આગળ જોઈએ આગળ આપણને આપેલું છે આઠમું કે પંદર મીટર લંબાઈ ધરાવતો ચોરસ બનાવવા માટે ખાલી જગ્યા મીટર લાંબા તારની જરૂર પડે પંદર મીટર લંબાઈ ધરાવતો ચોરસ હવે લંબાઈ આપણને પંદર મીટર કીધી છે એક બાજુની પંદર ત્યાર પછી આ બીજી બાજુની પંદર ત્યારબાદ આ ત્રીજી બાજુની પંદર અને આ ચોથી બાજુની પંદર તો કેટલા લાંબા તારની જરૂર પડશે એમ આપણને પૂછેલું છે એટલે આ બાજુ પંદર મીટર આ બાજુ પંદર મીટર આ બાજુ પંદર મીટર અને આ બાજુ મીટર તો તો અહીંયા લખી શકીએ કે સાહીઠ મીટર લાંબા તારની જરૂર પડે તો આ હતું આપણું પેજ નંબર ત્રાણું આગળ જોઈએ પેજ નંબર ચોરાણું પેજ નંબર ચોરાણું ઉપર આપણે જોઈએ તો એમાં આપણને બે ત્રણ ચાર પાંચ એવી રીતે દાખલા આપેલા છે તો બીજા નંબરનો જે દાખલો છે એમાં આપણે જોઈએ કે એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો તો એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણને અહીંયા એની પરિમિતિ આપેલી છે બસો એસી તો એક બાજુની લંબાઈ પહેલા આપણે શોધી લઈએ કે એક બાજુની લંબાઈ એક બાજુની લંબાઈ શોધવા માટે કુલ લંબાઈ છેદમાં ચાર બાજુ કુલ લંબાઈ ને છેદમાં ચાર બાજુ કુલ લંબાઈ આપણને આપેલી છે બસો અને છેદમાં ચાર ચાર સત્તા અઠ્યાવીસ અને બાજુમાં શૂન્યના સિત્તે શૂન્ય એટલે કે સિત્તેર સેમી સિત્તેર સેમી આપણને જવાબ મેળવો છે તો હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ લંબચોરસો તો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ લેત હવે સિત્તેર આપણને મળ્યું છે તો કે સિત્તેર ગુણ્યા સિત્તેર સત્યુ સત્યુ ઓગણ અને બે વાર શૂન્ય છે એટલે બે શૂન્ય એટલે કે ઓગણ એટલે ચાર હજાર નવસો ચોરસ સેમી તો નીચે આપણે લખી શકીએ કે ચોરસ કેરમ બોર્ડ નું નું ક્ષેત્રફળ ચાર હજાર નવસો સેમી થાય ત્યાર પછી ત્રીજું તો ત્રીજો આપણને આપેલું છે કે 30 સેમી લંબાઈ વાળા એક પાતળા તારમાંથી એક આકૃતિ બનાવવામાં આવી છે 30 સેમી લંબાઈનો એક તાર લીધો છે અને તારમાંથી એક આકૃતિ બનાવી છે એટલે કે આ જે 30 છે એ આપણને આપેલી છે પરિમિતિ 30 શું આપેલી છે આપણને પરિમિતિ ત્યાર પછી જો આકૃતિની લંબાઈ 8 સેમી હોય તો પહોળાઈ કેટલી હશે તો આપણે લખી શકીએ પરિમિતિ બરાબર સૂત્ર આપણે લખીએ કે બે કાઉસમાં લંબાઈ વત્તા પોહળાય તો પરિમિતિ આપણને આપેલી છે ત્રીસ વત્તા બે કાઉસમાં લંબાઈ આપણને આપેલી છે આઠ સેમી વત્તા પોહળાઈ આપણને આપેલી નથી તો અહીંયા લખી દઈએ પોહળાઈ આ બાજુ બે છે એ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાંગાકારમાં એટલે ત્રીસ ભાંગ્યા બે બરાબર આઠ વત્તા પોહળાય ત્રીસ ભાંગ્યા બે આપેલા છે એટલે કે પંદર દુ ત્રીસ એટલે હવે આપણે અહીંયા લખી શકીએ પંદર બરાબર આઠ વત્તા પોહળાય તો હવે આઠ છે એ અહીંયા પ્લસમાં છે આ બાજુ આવે તો માઇનસમાં માટે પંદર માઇનસ આઠ બરાબર પહોળાય પંદરમાંથી આઠ આપણે બાદ કરવાના છે જો પંદરમાંથી આઠ આપણે બાદ કરીએ તો જવાબ આપણને મળે સાત તો પહોળાઈ આપણને મળી તો અહીંયા લખી શકીએ કે પહોળાઈ બરાબર સેમી ત્યાર પછી આગળ જોઈએ ચોથું આપણને આપેલું છે કે એક ચોરસ વર્ગખંડની લંબાઈ ચોવીસ મીટર છે તો વર્ગખંડની એક બાજુની લંબાઈ કેટલી હશે એક ચોરસ વર્ગખંડની લંબાઈ આપણને ચોવીસ મીટર આપેલી છે અને આપણે એક બાજુની લંબાઈ શોધવાની છે તો આપણે અહીંયા લખી શકીએ કે એક બાજુ લંબાઈ છેદમાં ચોરસની કેટલી બાજુ તો કે ચાર બાજુ કુલ લંબાઈ આપણને આપેલી છે ચોવીસ એના છેદમાં ચાર ચાર છ ચોવીસ તો આપણે અહીંયા લખી શકીએ છ મીટર ને નીચે લખી શકીએ કે એક બાજુ ત્યાર પછી આગળ કે પરેશભાઈને તેમના ઘરના એક રૂમમાં ટાઇલ્સ નખાવવી છે ટાઇલ્સની કિનારીનું માપ પચીસ સેમી છે તેમના રૂમ ની લંબાઈ બસો પચીસ સેમી અને પહોળાઈ બસો સેમી છે તો તેમને કેટલી ટાઇલ્સની જરૂર પડશે આપણે અગાઉ આવા ટાઇલ્સ વાળા ઘણા બધા દાખલા શીખી ગયા છીએ આપણે એ જ રીતે આ કરવાની છે તો પહેલાં આપણે શોધી દઈએ આપણને અહીં આપેલું છે ટાઇલ્સની કિનારીનું માપ પચીસ સેમી તો ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધીએ આપણે પહેલાં કે ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણિયા લંબાઈ ત્યાર પછી ટાઇલ્સ નું ક્ષેત્રફળમાં આપણને માપ આપેલું છે પચીસ પચીસ ગુણિયા પચીસ સરવાળો કરી સોરી ગુણાકાર કરીએ પચીસ ગુણિયા પચીસ બે અંગ છે એટલે શૂન્ય બે પંચા દસ ની શૂન્ય વધી એક બે દુ ચાર ને એક પાંચ પચું પચું પચીસ પચીસ નો પાંચડો વધી બે પાંચ દુ દસ દસ ને બે બાર સરવાળો કરીએ પાંચના પાંચ બેના બે ને એક છ એટલે કે છસો પચીસ ચોરસ સેમી ત્યાર પછી આગળ જોઈએ એ પહેલાં અહીંયા આપણે જગ્યા ઘટે છે એટલા માટે આને આપણે ઇડસ્ટ કરી દઈએ ત્યાર પછી ટાઇસનું ક્ષેત્રફળ થઈ ગયું છે તો હવે રૂમનું ક્ષેત્રફળ આપણે જોઈ લઈએ તો અહીંયા આપણે લખી દઈએ રૂમનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીંયા આપણને લંબાઈ આપી છે બસો પચીસ ગુણ્યા પોહળાઈ આપેલી છે બસો તો બસો પચીસ ગુણ્યા બે કરી દઈએ અને ત્યારબાદ આપણે બે શૂન્ય લગાડી દઈશું બે પંચા દસની શૂન્ય વધી એક બે દુ ને એક પાંચ અને બે દુ ચાર તો જવાબ આપણને મળો ચારસો પચાસ અને બસો ની પાછળ બે શૂન્ય છે એ બે શૂન્ય આપણે લગાડી દઈએ તો જવાબ આપણને મળ્યો પિસ્તાલીસ હજાર ચોરસ અહીંયા આપણને આપેલું છે કે પરેશભાઈને તેમના ઘરના એક રૂમમાં ટાઇલ્સ નખાવવી છે એટલા માટે હવે આપણે એમ લખી શકીએ કે રૂમની ટાઇલ્સ બરાબર ક્ષેત્રફળ છેદમાં ટાઇલ્સનું ક્ષેત્રફળ રૂમનું ક્ષેત્રફળ આપણને આપેલું છે અહીંયા અને નું ક્ષેત્રફળ આપણને આપેલું છે અહીંયા છસો તો પિસ્તાલીસ હજાર ભાંગ્યા છસો પચીસ આપણે કરવાના થાય તો આપણે ભાંગાકાર કરીએ અને જવાબ મેળવીએ તો પિસ્તાલીસ હજાર ભાંગ્યા છસો પચીસ છસો પચીસ નો આપણને ઘડિયો ન આવડતો હોય ત્યારે છસો નો ગુણાકાર ગમે અંક સાથે કરી દેવાનો એટલે આપણને જવાબ મળી જાય દાખલા તરીકે છસો પચીસ તેરી આપણે જાણવા હોય તો છસો પચીસ ગુણ્યા ત્રણ ત્રણ પંચા પંદર નો પાંચડો વધી એક ત્રણ દુ ને એક સાત ને છ તેરી અઢાર હવે આપણે ચાર અંકની સંખ્યા એટલે કે પિસ્તાલીસો એમ આપણે જવાબ મેળવવો હોય ત્યારે આપણે ચાર હજારે પહોંચવું પડે તો અહીંયા છસો પચીસ ગુણ્યા ત્રણ કરીએ તો એ આપણને એક હજાર આઠસો પંચોતેર જવાબ મળે છે તો તો આપણે છસો છસો પચીસ સાત સાત કરીએ પંચા પાંચડો વધી પડી ત્રણ ચૌદ પંદર સોળ સત્તર સત્તર નો સાતડો વધી એક છ સત્તા બેતાલીસ તેતાલીસ છ સત્તા બેતાલીસ ને બેતાલીસ ને એક તેતાલીસ એટલે ચાર હજાર ત્રણસો પંચોતેર આપણને જવાબ મળ્યો તો છસો પચીસ સત્તા ચાર હજાર ત્રણસો પંચોતેર માઇનસ કરીએ આપણે તો જીરોમાંથી પાંચ ન જાય એટલે અહીંયા દસ અહીંયા નવ અહીંયા ચાર દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી સાત બાદ કરવાના છે એટલે કે બે ચારમાંથી ત્રણ બાદ કરીએ એક અને ચારમાંથી ચાર બાદ કરીએ તો જીરો અને આ આ જીરો જે છે એને આપણે નીચે ઉતારીએ એટલે જવાબ આપણને હવે મળ્યો છે એક હજાર બસો પચાસ તો એક હજાર બસો પચાસ મળ્યો છે આપણને છસો પચીસ ગુણ્યા ત્રણ કર્યો ત્યારે એક હજાર આઠસો પંચોતેર એક હજાર આઠસો પંચોતેર જવાબ મળ્યો તો આપણે છસો પચીસ ગુણ્યા બે કરીએ બે પંચા દસ ની શૂન્ય વધી એક બે દુ ચાર ને એક પાંચ અને છ દુ બાર એટલે બે છંગ બાર એટલે એક હજાર બસો પચાસ જવાબ આપણને મળી ગયો છે તો અહીંયા લખી દઈએ એક ટોટલ બાદ બાકી કર્યો તો જવાબ આપણને ઝીરો મળે છસો પચીસ ગુણ્યા બે આપણે કર્યા આપણને એક હજાર બસો પચાસ જવાબ મળ્યો તો જો આપણે પિસ્તાલીસ હજાર જે છે એને વડે તો જવાબ આપણને મળે છે એટલા માટે આપણે અહીંયા એમ લખી શકીએ કે બોતેર કે તેને બોતેર ટાઇલ્સની જરૂર પડે અહીંયા ટૂંકમાં લખી શકાય કે પરેશભાઈને બોતેર ટાઇલ્સની જરૂર પડે તો ત્યાર પછી આપણને આપેલું છે છઠ્ઠું કે નીચે આપેલા ટપકાને જોડીને સૂચના મુજબ ટપકાવાળી ડિઝાઇન બનાવો તો એમાં ચાર સેમી પાંચ સેમી અને છ સેમી ક્ષેત્રફળવાળી ડિઝાઇન બનાવો આપણે પાઠ્યપુસ્તકની અંદર શીખી ગયા હતા અને એમાં એમ આપેલું હતું કે એક ચોરસ એક ચોરસ સેમી બરાબર આપણે એક સેમી સોરી એક ચોરસ સેમી જે છે એનું માપ આપણે શું લેતા હતા તો કે એક સેમી લેતા હતા અને અહીંયા આપણને ત્રિકોણ જે આપેલું છે એ અડધા ચોરસમાં આપેલું છે એટલે કે એક ત્રિકોણ બરાબર અડધા ચોરસ સેમી લેવાનો છે તો હવે અહીંયા આપણે એમ કહી શકીએ કે એક ચોરસ સેમી બરાબર બે થતા હતા બે ત્રિકોણ થતા હતા એક ચોરસ સેમી બરાબર બે ત્રિકોણ કરી તો આખું એક ચોરસ બને છે એટલે કે એક ચોરસ સેમી બરાબર બે ત્રિકોણ થાય તો આપણે ચાર સેમી વાળા બનાવવાના છે તો કે ચાર ચોરસ સેમી બરાબર કેટલા થાય તો કે ચાર દુ આઠ ત્રિકોણ ત્યાર પછી પાંચ સેમી વાળા બનાવવાના છે તો કે પાંચ ચોરસ સેમી બરાબર કેટલા થશે તો કે પાંચ દુ દસ એટલે કે દસ ત્રિકોણ ત્યાર પછી છ ચોરસ સેમી વાળા બનાવવાના છે તો કે છ ચોરસ સેમી બરાબર કેટલા થશે તો કે છ દુ ને બાર ત્રિકોણ તો આપણે એ રીતે ત્રિકોણ ની ડિઝાઇન આપણે બનાવવાની છે ચાર સેમી પાંચ સેમી અને છ સેમીવાળી આપણે ડિઝાઇન બનાવવાની છે તો બનાવી દઈએ ડિઝાઇન આપણે તો આપણે પહેલાં એમાં ચાર સેમીવાળી છે એ બનાવીએ ડિઝાઇન તો સ્કેલની મદદથી આપણે બનાવીએ તો આ થઈ ગઈ આપણે ચાર સેમી વાળી ચાર સેમી તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાર ગણતરી કરવાની હતી આપણે આપણે તો ગણતરી કરીએ ત્રિકોણની તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ત્રિકોણ થઈ ગયા ત્યાર પછી હવે આપણે બનાવવાની છે પાંચ સેમી વાળી તો આપણે પાંચ સેમી વાળી બનાવી દઈએ તો એમાં આપણે આગળ જોઈએ તો હવે વચ્ચે જે રીતે આપણે તો હવે આપણે જોઈએ કે પાંચ સેમી વાળી જે ડિઝાઇન આપણે બનાવવાની છે એમાં આપણે દસ ત્રિકોણ હોવા જોઈએ તો આપણે ગણતરી કરી આવે અને પહેલા વચ્ચે ભાગ પાડી દઈએ કે જેથી આપણી ત્રિકોણ દેખાય આપણને તો ગણીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આપેલી છે જે ડિઝાઇન છે એ તમારે હોમવર્કમાં જાતે બનાવવાની છે અને ત્યાર પછી આગળ જોઈએ તો આગળ આપણને આપેલું છે પેજ નંબર આ હતું આપણું ચોરાણું હવે પછીનું જે પેજ નંબર પંચાણું છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શીખીશું ત્યાં સુધી વંદે માતરમ